આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી એવો પાઠ નંબર છે 12 નવા વર્ષના સંકલ્પો આજે છે પાઠ એ હાસ્ય નિબંધ છે પાઠનો બહુ પ્રકાર છે હાસ્ય નિબંધ બકુલ ત્રિપાઠી તેના લેખક છે બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા સમકાલન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા સચરાચરમો અને દ્રોણાચાર્યનું સિંહાસન તેમના જાણીતા નિબંધ સંગ્રહ છે વર્તમાન પત્રમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટાક્ષિકાઓ લોકપ્રિય બની છે લેખક કહે છે કે માણસો આરંભે સુરા હોય છે તેમને નવા વર્ષ જાત જાતના સંકલ્પો કરવાનો ઉત્સાહ જાગે છે હવેથી રોજ વહેલા ઉઠવું નિયમિત નોંધપોથી રાખવી સિગારેટ છોડી દેવી ક્રોધ પર કાબુ મેળવવો જેવા સંકલ્પો કરવા સહેલા છે પરંતુ સક્ષમતાનો અભાવ હોય છે લેખક આ હાસ્ય નિબંધમાં માનવ સમજ સહજ નબળાઈ પર હળવો કટાક્ષ કરે છે લેખક જે છે એ આ જે હાસ્ય નિબંધ છે એ માનવ સહજ નબળાઈ પર કટાક્ષ કર્યો છે હવે આપણે મિત્રો તમને જે આપણે પાઠ વાંચીશું તે તમે ધ્યાનથી જોશો અને આ પાઠની અંદર આપણે જોઈએ છીએ કે સંકલ્પો પહેલાં જે શરૂઆત છે એ સંકલ્પો આપેલા છે કે કેવા સંકલ્પો કરવા જોઈએ એ જુઓ તમે આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે હવેથી નિયમિત નોંધપોથી રાખવી આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં કદી ચા ન પીવી હંમેશા 1.5 કલાક કાંતવું 3 કલાક વાંચવું વાંચવું ને વાંચવું જ રોજ ગીતાનો એક એક શ્લોક પાઈએ પાઈમાં વ્યવસ્થિત ઈશા આવા જે બધા સંકલ્પો કર્યા હોય છે પછી આ સંકલ્પો આપણે મનોમન કરીએ છીએ કે હવે તો આમ કરીશું પરંતુ મનુષ્યની અંદર એ સંકલ્પો પાળવાનો અભાવ હોય છે એટલે કે લેખકે આ જે અભાવ છે આ નબળાઈ છે મનુષ્યની અંદર એનો હાસ્ય નિબંધ તરીકે અહીંયા ઉલ્લેખ કર્યો છે આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે લેખક કહે છે કે આખા સમાજમાં જે દિવસે મંત્રોનું મનોમન ઉચ્ચારણ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ એટલે કે નવું વર્ષ છે જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ઘોડા બનાવે છે તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જન વિવેકાનંદ નેપોલિયન થવાની હોશ થઈ આવે છે આપણને ઘણીવાર થાય છે કે મહાવીર બુદ્ધ જેવા સ્વામી વિવેકાનંદ જેવા અને નેપોલિયન જેવા બની જઈએ જીવનમાં વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે એકદમ કંઈ કરી નાખવું કંઈ તો કરી જ નાખવું એમ થઈ આવે છે દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે આજથી રોજ આ કરવું કદી આ ન કરવું દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો વહેલા વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષ મારા 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે તો 50 વર્ષની જિંદગીના 36,000 કલાક બચે એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાની મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય તો લેખક પણ વિચારે છે કે મારે પણ મનમાં એવો સંકલ્પ કરવાનો વિચાર આવ્યો હતો કે હું રોજ 7 વાગ્યાને બદલે 5 વાગે ઉઠું 2 કલાક જો વહેલા ઉઠું તો વર્ષ દરમિયાન મારા 72 કલાક બચે
અને 50 વર્ષની જિંદગીમાં મારા 36,000 કલાક બચે, એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં, એટલે કે લેખકની જિંદગીમાં 4 વર્ષ જેટલો વધારો થઈ શકે। આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ તો કરી નાખ્યો, બસ કોઈ દિવસ પરોઢના 5 વાગ્યાથી મોડા ઉઠવું જ નહીં। આ વિચાર કર્યો, કોઈકે કીધું હતું લેખકને કે લેખક તમે 2 કલાક વહેલા ઉઠશો તો તમારા જીવનમાં 4 વર્ષ જેટલું વધારો થશે, એટલે લેખકને બધું સમજાવ્યું તો લેખક તો તૈયાર તો થઈ ગયા। લેખકે નક્કી કરી નાખ્યું કે મારે તો હવે 2 કલાક વહેલા 5 વાગ્યે જ ઉઠવું છે, 2 કલાક વહેલા ઉઠીશ અને 5 વાગ્યે જ ઉઠીશ, આમ નક્કી કરે છે। 50 વર્ષને દિવસે 5 વાગ્યે ઉઠાયું। લેખક કહે છે, હાસ્ય કરે છે કે મેં તો નક્કી તો કરી દીધું કે 5 વાગ્યે ઉઠવું જ, ફક્ત 80 વર્ષ હતું એ દિવસે વહેલા ઉઠાયું, પણ એ દિવસ આખો દિવસ ફર્યા એટલે જે થાકના લીધે બિઝનેસ કહેવાય। લેખક કહે છે કે પોચમ સુધી તો દિવાળી જ કહેવાય, એટલે ઉઠવાનું તો ન જ હોય ને, એમ નક્કી કરીને હાસ્ય ઉત્પન્ન કરે છે કે પોચમ સુધી તો દિવાળી કહેવાય, એટલે મોડા ઉઠવામાં વધો નહીં। છઠ્ઠે દિવસે 5 વાગે ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે। એ વિચારથી પોચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1.5 વાગ્યા સુધી ઊંઘ જ ન આવી। લેખક કહે છે કે મને એમ હતું કે આપણે હવે તો 5 દિવસ પૂરા થઈ ગયા દિવાળીના, હવે મારે વહેલા ઉઠવું પડશે, એવું વિચાર કરતાં કરતાં એટલી ચિંતામાં પડી ગયો કે 1.5 વાગ્યા સુધી તો ઊંઘ જ ન આવી, અને છઠ્ઠી સવારે તો અહીંથી એ મોડું, એટલે કે 7:30 એ મોડું 8 વાગે ઉઠાયું। છતાં 7મને દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું ને ખરું, પણ બીજે દિવસે 8:30 ખબર પડી કે કોટો તો ખોટો ગોઠવાયો હતો, એટલે પછીના દિવસે એલાર્મ ગોઠવવાનું ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ હતી એ બગડી ગઈ, આમ વહેલા ન ઉઠાયું। કાર્તિકીયા પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું, કાર્તિકથી પૂર્ણિમા ત્યાં સુધી ઘડિયાળકારનું સમારંભ ચાલ્યું, પછી વડ પડવાની રાત્રે ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગે ઘડિયાળ જ બંધ પડી ગયું। લેખક કહે છે કે એટલા બધા આપણે મનુષ્ય છીએ તો આપણે એટલા બધા સંકલ્પો કરીએ છીએ, પણ સંકલ્પ પૂરા ન કરવા હોય તો આવા મારા જેવા બહાના કાઢવા પડે। લેખકે આ ફકરો જે છે એમાં તમે જોશો વિદ્યાર્થી મિત્રો કેટલા બહાના કાઢ્યા છે, 5 વાગ્યા સુધી તો મારે ઉઠવું હતું પરંતુ આવી આવી તકલીફો પડી એના કારણે મેં ઉઠી શક્યા નહીં, અને છેવટે તો ઘડિયાળ જ બંધ પડી ગઈ, એટલે ઉઠવું ન પડે લેખકને, એટલે લેખક પાંચ વાગે બરાબર એલાર્મ વાગ્યું, એટલે 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ સૂઈ રહેવામાં વધો નહીં, એટલે પછી લેખક કહે છે કે આપણે 5 વાગે તો 5:30 ઉઠીએ પછી પણ એમ થાય કે 2 મિનિટ તો હજી ઊંઘવું પડે, હજી વહેલું ઉઠાય નહીં, એમ કહીને પાછા લેખક સૂઈ જાય છે। કોઈ સંકલ્પનો ભંગ થતો નથી એવું લેખક નક્કી કરે છે કે 10 મિનિટ ઊંઘીએ તો કોઈ સંકલ્પનો ભંગ થાય નહીં, 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો એ 5 વાગે ઉઠ્યા તો કોઈ કહેવાય નહીં। થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગે સૂતા સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ છે, 4 વર્ષ વધુ જીવવાની માટે જ ને, જીવનનો એવો શું મોહ છે, સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, ત્યારે હું તો વહેલો ઉઠીને માયા વધારી રહ્યો છું, આવો મોહ શું કામ રાખવો। લેખક પછી મનોમન નક્કી કરે છે કે જો મિત્રો બીજા પકડામાં શું છે, લેખક મનોમન નક્કી કરે છે કે આપણે શું કરે વહેલા ઉઠવું પડે, સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકી દેવાનું કહી ગયા છે, તો આપણે 4 વર્ષ વધુ જીવવાની શું કરે મોહ માયા રાખીએ, આમ મનોમન નક્કી કરીને પોતે મનોમન નક્કી કરે છે અને વહેલા ઉઠવાનું બંધ કરી દે છે। મારી આત્મસુધારણા તો આમ ફિલોસોફીને પંથ ચડી ગઈ, એટલે પહેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દરચના હરિભાઈના અડધા ભૂલાયેલા વ્યૂ જેવો એમને એમ પડી રહ્યો। હવે આપણે આગળ જોઈએ, 50 વર્ષને દિવસે
ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટાભાગના સંકલ્પોની આ જ ગતિ થાય. એક અઠવાડિયું, બે અઠવાડિયા, ત્રણ અઠવાડિયા એમણે ચા ન પીધી, તે ન જ પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી, ચાની જાહેરાતો કોઈ એમને ચડાવી ન શક્યું. એમના એ સંયમનો મહિમા દિશ દિશામાં ગાજી રહ્યો. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યો ને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે ભાઈ કોક માદગીની માયામાં લપટાયા, તે વખતે એમણે થોડા ઉપવાસ કરવા પડ્યા, ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. એટલે એમણે હળવે રહીને ચા પીવાનું શરૂ કર્યું. એ પછી તો બે ચાર મહિને માદગી ગઈ તો એ ચા તો રહી જ પડી, અને હવે તો એ સાજા થઈ ગયા. પણ રોજના સાત પહેલાં ચા પીએ છે. આમ એમની માદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાર્યો અને ફરી કદી એને પૂર્ણ જન્મ ન લીધો. લેખક વિદ્યાર્થી મિત્રો, આ ફકરો છે તેની અંદર પણ હાસ્ય ઉત્પન્ન કરે છે અને કહે છે કે એક માણસને ચા પીવાની જે લત હતી, ચા પીવાનું જે છોડી કાઢ્યું, એટલે સંકલ્પ કર્યો. બધાએ મનાવ્યા પરંતુ ચા પીવાનું શરૂ કર્યું નહીં. પરંતુ જ્યારે પોતે બીમાર પડે છે ત્યારે એમને ખાવાનું હોતું નથી, એટલે પોતે કોઈ કહે છે કે ચા પીએ તો પેટમાં રાહત રહે, તો આ વ્યક્તિ જેને ચાની લત છોડી દીધી હતી એ ફરીથી ચા પીવાનું શરૂ કરી દે છે. પછી તો પોતે સાજો થઈ જાય છે માણસ, તો પણ સાજો થઈ જાય છે તો પણ એ પોતે ચાની લત જે છે છોડેલી એ ફરીથી એને અપનાવી લીધી છે. તો હવે માણસે માદગીને બહાને એમનો સંકલ્પ જે સ્વર્ગે સિધાવ્યો અને ફરી પુનઃજન્મ પામ્યો નહીં, એટલે જે સંકલ્પ લીધો હતો એ ફરીથી સંકલ્પ લેવાનું યોગ્ય લાગ્યું નહીં. ચા છોડવા જેવો બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનું. ઘણું ખરું, અરસિક પત્નીઓમાં અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. પણ અમર પટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે? સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી. કેટલાકને વળી દરેક કામો નિયમિત થઈ જવાની ધૂન વળગે છે, પણ એ કેટલા દિવસ? જો સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિનાની રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઉગે છે, પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વધુ આવે છે. ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવીને તો વળી કોણ? હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. આ પકડાની અંદર કહે છે કે ઘણું ખરું, અરસિક પત્નીઓમાં અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી સંકલ્પ કરવો પડે છે સિગારેટ છોડવાનો. તો ઘણા કહે છે કે સિગારેટ છોડીએ, પણ સિગારેટ છોડવાની જે નિયમ છે એ તો મહાપુરુષો છે એ જ કરી શકે, આપણે તો કરી શકીએ નહીં, એમ કરીને હાસ્ય ઉત્પન્ન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડીક શબ્દ સમજૂતી છે એ જોઈએ. શબ્દાર્થ છે અગમ્ય, એટલે કે સામાન્ય માણસની બુદ્ધિથી ન સમજાય તેવું. સંકલ્પ આમ કરવું છે તેવો દ્રઢ નિર્ધાર. ફિલોસોફી એટલે તત્વજ્ઞાન. ભગિની એટલે બહેન. રોમારોલા એટલે ફ્રાન્સના જગવિદ્યા સર્જક અને ચિંતક. તાઈ એટલે તાંબાનો એક સિક્કો, પૈસાનો ત્રીજો ભાગ. હવે એ રૂઢિપ્રયોગ છે જોઈએ. માયા મૂકવી એ સ્નેહ મમતા છોડી દેવી.